નમસ્કાર, ટેક્સ્ટ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં આપનું સ્વાગત છે. હું છું જાનવી જોશી. આપ સૌ જાણો જ છો કે ટેક્સ્ટ પ્લાનિંગ ચેમ્પિયનશીપને આજે 200 એપિસોડ પૂર્ણ થઈ ગયા છે અને આપણે જે ચેમ્પિયનશીપનું આયોજન કર્યું હતું તેમાં પણ આપણને માત્ર ગુજરાતમાંથી જ નહીં ગુજરાત બહારથી પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે આજે આપણે ટેક્સ્ટ પ્લાનિંગ ચેમ્પિયનશીપની થોડી ચર્ચા કરીશું અને આપણે હું તમને જણાવી દઉં કે આજે આપણી સાથે ખાસ બે દર્શકો જોડાયા છે જેઓ આપણા ટેક્સ્ટ પ્લાનિંગ ચેમ્પિયનશીપના ફાઇનલિસ્ટ હતા, જેમાંથી એક ફર્સ્ટ રનરઅપ અને એક વિનર જે બન્યા હતા તે આજે આપણા સાથે જોડાયા છે. અને આજના એપિસોડમાં હું બધાનું સ્વાગત કરવા માંગીશ. સર, સૌપ્રથમ આપનું સ્વાગત છે. જે હું તમને આપણે પૂછવા માંગીશ કે આપણે જે ગુજરાતી મીડિયાની નહીં કે માત્ર ગુજરાતી મીડિયા, ભારતના મીડિયામાં જે આપણે સૌપ્રથમ આવો એક પ્રયોગ કરેલો હતો ટેક્સ્ટ પ્લાનિંગ ચેમ્પિયનશીપનો, તેના ઉપર આપને કેવો પ્રતિસાદ મળ્યો છે? બિલકુલ જાનવીબેન, એમ કહું તો પ્રતિસાદ અભૂતપૂર્વ છે. એમ કહું તો એમાં જરાય અતિશયોક્તિ નથી. લોકોને ખૂબ એક્સાઇટમેન્ટ હતું, કારણ કે સીએનબીસી બજારની આખી સમગ્ર ટીમે જબરજસ્ત જહેમતથી આખા કાર્યક્રમનું, એનું રેકોર્ડિંગ, એનું પ્રમોશન, એડિટિંગ, એની પાછળ એમણે એટલી ઝીણામાં ઝીણી વિગતોની કાળજી લઈને એક એવો સુંદર મજાનો રસથાળ પીરસ્યો. પહેલાં તો વી હેડ ધ રન અપ ટુ ધ હોલ એપિસોડ, અને ત્યાર પછી જે કલાકનો આખો ફૂલ એપિસોડ પ્રેઝન્ટ થયો, ત્યારે ભારતભરમાંથી, એમ કહું અને માત્ર ભારતમાંથી જ નહીં, ઇનફેક્ટ યુટ્યુબ ઉપર પણ જેમ આપણા કાર્યક્રમો હંમેશા ત્વરિત આવતા રહ્યા છે, એમ આખા એક કલાકનો કાર્યક્રમ યુટ્યુબ ઉપર પણ તરત અપલોડ થયો. અને મને કહેતા આનંદ થાય છે કે અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ ઇસ્ટ એશિયા, યુનો ગોલ્ફ, બધેથી ઇવન એનઆરઆઈઝનો એટલો બધો પ્રતિસાદ આવ્યો. દિલ્હી અને કોલકાતા, બેંગ્લોરથી જે ગુજરાતી સમજે પણ નોન ગુજરાતી હોય એવા, અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના પણ ટોચના ઓફિશિયલ સહિત બધાનો એક અવાજ હતો કે સીએનબીસી બજારે એક આજે અનોખી એક પહેલ કરી છે. સીએનબીસીએ હવે આને માત્ર ગુજરાતી સુધી સીમિત નહીં રાખતા, અંગ્રેજી અને હિન્દીમાં પણ એની એડિશન્સ પાર પાડવી જોઈએ. મને લાગે છે દેર કેનોટ બી અ બિગર કોમ્પ્લિમેન્ટ ધેન ધીસ. અને આનંદની વાત એ છે જાનવીબેન કે માત્ર સામાન્ય કરદાતાઓ, જે આપણા નોર્મલ વ્યુઅર્સ હોય, એમને તો સ્વાભાવિક રીતે આ કાર્યક્રમ ખૂબ ગમ્યો છે, પણ ઇવન ટેક્સ પ્રોફેશનલ્સ, અમારી જ બિરાદરીના કેટલા બધા મિત્રોએ એમ કહ્યું કે આ તો એક કલાકનો કાર્યક્રમ જોઈએ ને તો આપણો એક રિફ્રેશર કોર્સ થઈ જાય, એનું આખું રિવિઝન થઈ જાય, કે જાણે નાનામાં નાની ઝીણામાં ઝીણી, કારણ કે એક કલાકના કાર્યક્રમમાં લગભગ 50 જેટલા સવાલોને આપણે આવરી લીધા હતા. અને ધ વે ધ હોલ થિંગ વોઝ પ્રેઝન્ટેડ, આઈ થિંક ઇટ વોઝ વેરી એક્સાઇટિંગ. પણ આજે આ બધાની હું વાત કરું એના કરતાં આપણા બે જે આપણા વિનર અને રનરઅપ છે, અને એ પણ જુઓ કે લોકો એમ માને કે અમદાવાદ ને મુંબઈનો જ સિક્કો વાગે એવું નથી, રાજકોટ અને સુરત એ લોકો આખી દાવ અને બાજી મારી ગયા. લેટ્સ હેવ સમથિંગ ફ્રોમ ધેમ. એમને કહો. યસ સર, ડેફિનેટલી. તો આપણે જે સૌપ્રથમ આપણા વિનર બન્યા છે હિમાંશુભાઈ બામરોલિયા, સૌપ્રથમ એમના સાથે વાત કરવા માંગીશ. સર, આપનો જે બેકગ્રાઉન્ડ છે અને આપનો જે આ ઇન્ટરેસ્ટ બન્યો છે આ સબ્જેક્ટમાં, એના વિશે અમને થોડું જણાવો. સૌથી પહેલા જાનવીબેન, તમને ખૂબ ખૂબ ધન્યવાદ આ પ્રોગ્રામ ખૂબ સારી રીતે હેન્ડલ કરવા માટે. આ 190 એપિસોડ તો વિક્રમભાઈએ મુકેશભાઈની સાથે કર્યા, પણ છેલ્લા 10 વખતથી આપ આવો છો, પણ આપણે એવું એટલે છેલ્લા જે 10-20 વીકથી આવે છે જાનવીબેન, એમને સિમલેસલી આ ટેક ઓવર કરી લીધું છે અને ખૂબ જ સરસ પ્રોગ્રામ આગળ ધપાવે છે. હું રાજકોટથી આવું છું અને એમ કહેવાય છે કે નેસેસિટી ઇઝ ધી મધર ઓફ ઇન્વેન્શન એન્ડ ડિસ્કવરી. એવી રીતે મને 2005-06 એક નોટિસ મળેલી 269 SS-ની, અને પછી હું ખૂબ જ ગભરાઈ ગયેલો અને સંજોગવશાત મારા હાથમાં મુકેશભાઈની પુસ્તક અને મુકેશભાઈના સંદેશના, મુકેશભાઈના છાપાના આર્ટિકલ્સ એ બધું મળી ગયું. અને ત્યાર પછી મને એમની બુક પ્રેક્ટિકલ ટેક્સ્ટ પ્લાનિંગ એન્ડ રેડી ડોકોનર અને સેવ ટેક્સ્ટ સ્માર્ટ સ્ટ્રેટેજીસ ફોર ટેક્સ્ટ પ્લાનિંગ, એના કારણે મને એટલો બધો બેનિફિટ થયો અને એટલો બધો ઇન્સ્પાયર થયો કે ત્યાર પછી છેલ્લા 10 વર્ષથી મારી આ જે ઇન્કમ ટેક્સની જે જર્ની છે ડિસ્કવરીની એ ચાલુ જ છે, અને એના કારણે મને ટ્રીમેન્ડસલી બેનિફિટ થયો છે. એટલે આનંદની વાત એ છે કે સીએનબીસી બજાર ઉપર મુકેશ પટેલ આવ્યા તે પહેલાના
તમે એની સાથે એક હું એમ કહી શકું સાહેબ ખરેખર કે આપનો અને મારો સંબંધ એક ગુરુદ્રોણ અને એકલવ્ય જેવો છે. કારણ કે સાહેબને ખબર નથી કે હિમાંશુ બામરોલિયા કોણ છે, પણ 2008માં સાહેબની બુક્સ અને સાહેબના આર્ટિકલ્સથી મને એટલો બધો બેનિફિટ થવા લાગ્યો. સંજોગવશાત એવું બન્યું કે મારે જે ઇન્કમટેક્સમાં સમસ્યા થઈ હતી એ જ સમસ્યાનો સાહેબનો આર્ટિકલ 2008માં આવ્યો. અને બીજી ઘણી બધી જે સમસ્યાઓ જે નોટિસને રિલેટેડ ન હોય પણ એવી સમસ્યાને કારણે પણ મને એમના બુકમાંથી માર્ગદર્શન મળવા માંડ્યું. પહેલાં તો કલમ શું કહેવાય મને ખબર નહોતી કે ભાઈ ઇન્કમટેક્સનું સેક્શન શું કહેવાય, આ કલમ શું કહેવાય, આનો શું ઇન્ટરપ્રિટેશન થાય. પણ એમની સતત એમ કહેવો કે 2008થી માંડી અને આ 2018 સુધી તમને આ ટેક્સ પ્લાનિંગ ચેમ્પિયનશિપમાં અમે એનાઉન્સમેન્ટ કરી ત્યારે એમાં ભાગ લેવાનો કેવી રીતે રસ જાગ્યો? એમાં એવું છે સાહેબ કે આ હવે ઇન્કમટેક્સ શીખી ગયો અને આપની પાસે ભલે આપણે ક્યારેય રૂબરૂ મળવાનું નથી થયું પણ આ ઇન્કમટેક્સ એ મારો પેશન બની ગયો. વાહ, બરાબર. એટલે હું એને એવી રીતે નહીં કે ટૂલ છે ચાલો કંઈક મારે બેનિફિટ લેવો છે 5-25-50 હજાર રૂપિયાનો, એટલા માટે નહીં, પણ એક મારો ગોલ જેવું થઈ ગયું છે. બરાબર. અને આટલા વખતથી હું છેલ્લા 4 વર્ષથી સતત એમ માનું કે 290 એપિસોડ મેં જોયા હશે. ડેફિનેટલી. અને આ સાથે જ જે આપણે ફર્સ્ટ રનર અપ રહ્યા હતા કર્ણદેવભાઈ, એમને પૂછવા માંગીશ કે આપનું થોડું બેકગ્રાઉન્ડ જણાવો અને આપનો ઇન્ટરેસ્ટ આ સબ્જેક્ટમાં કેવી રીતે આવ્યો એના વિશે થોડું કહો. હું CA ફાઇનલનો સ્ટુડન્ટ છું એટલે મારો ટેક્સ મારો સબ્જેક્ટ હતો અને ટેક્સ સાથે અને ટેક્સ પ્લાનિંગ જે આપણા શોનું જે નામ છે ટેક્સ પ્લાનિંગ, જે જનરલી લોકો સમજતા હોય છે ટેક્સથી લોકો ગભરાતા હોય છે, તો મારું એવું માનવું છે કે ટેક્સનોથી બચવાનો રસ્તો ટેક્સની અંદર જ છે. તો ટેક્સને પ્લાનિંગ કરીને તમે ટેક્સને બચાવીને તમારી એક રૂપી સેવ ઇઝ રૂપી અર્ન એક સારી એવી પ્લાનિંગ તમે કરી શકો છો. અને એ જે મને મુકેશ સરના શોમાં ખાસ કરીને જે મુકેશ સરની જે સરળ ભાષા છે, જે સેક્શન સર જે રીતે સમજાવે છે, એક લેમેનને પણ ઇઝીલી સમજ પડી જાય. કોઈ પણ માણસ, ચાહે મારા જો વિદ્યાર્થી હોય, કોઈ વેપારી હોય, કોઈ ગૃહિણી હોય, દરેક વ્યક્તિને સમજાય એવી સરળ ભાષા સરની છે. એટલે એ ખરેખર બહુ મને આ શોની અમાં ગમે છે અને આ શો ખરેખર એ બહુ પ્રેરિત કરે છે. કોઈ પણ ટેક્સ પ્લાનિંગ માટેનું જે આ જે સરની જે સમજાવવાની પદ્ધતિ છે, કોઈ પણ સેક્શન હોય, કોઈ પણ કેસલો હોય, કોઈ પણ સમસ્યા હોય, મને લાગે છે દરેક જે વ્યુઅર છે એમને બહુ પ્રોપર આન્સર મળી રહે છે એટલે એમને બહુ સારું ગાઈડન્સ સર આપે છે. અત્યારે શું કરો છો કર્ણદેવ તમે? સર અત્યારે હું મ્યુચ્યુઅલ ફંડ કન્સલ્ટન્ટ છું. મારું આઈ એમ વર્કિંગ એઝ અ ડેવલપમેન્ટ ઓફિસર વિથ રેલિગેર. આઈ એમ ઇન્સ્યોરન્સ કન્સલ્ટન્ટ, લાઈફ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સ, બધું જ કરું છું, ઓલ ટાઈપ ઓફ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ. વેલ, તમે હજી CA ફાઇનલ પૂરું નથી કર્યું એટલે યુ આર ક્વોલિફાઈડ, નહીં તો યુ વુડ હેવ બીન ડિસ્ક્વોલિફાઈડ. સો એનીવે, તમને આ ચેમ્પિયનશિપમાં રસ કેવી રીતે લાગ્યો? સર એકચ્યુઅલી મને આ પ્રોગ્રામ એટલો જ ગમે છે કે લાઈક CNBC બજારના દરેક પ્રોગ્રામ મને હું રેગ્યુલરલી જોઉં છું અને જે ટેક્સ પ્લાનિંગ જે મારો એક રસ પણ છે, એક આંકડા સાથે રમવાની મારી આદત છે અને ટેક્સ પ્લાનિંગમાં કદાચ તમારી પાસેથી ઘણું મને શીખવા મળ્યું છે અને તમારી સાથે એક રૂબરૂ મળવાની બી મારી ઈચ્છા હતી અને આ પ્રોગ્રામ સાથે જોડાવાનો બી મને એક અવસર મળે એમ હતું એટલે મને અહીંયા આવવાનો ખરેખર એક આનંદ અનુભવાય છે. જાનવી, ખરેખર એટલો બધો આનંદ થાય છે કે આ કાર્યક્રમ આ 200-201 એપિસોડની ઉજવણીની સાથે સાથે આપણા દર્શકો સાથે, યુ સી, ઇનફેક્ટ આ તો બંને આપણા ફાઇનલ વિનર્સ ને રનર અપ છે, પણ જે 40 જણા આપણે સિલેક્ટ કર્યા, ઇનફેક્ટ આવ્યા તો આપણી પાસે હંડ્રેડ ઓફ ફોર્મ્સ અને એપ્લિકેશન્સ, પણ એમાંથી જે 40ને પસંદ કર્યા અને 40માંથી 18 ને 18માંથી 6 ને 6માંથી 2, આખી પ્રોસેસમાં જે બધાની સાથે એક ઇન્ટરેક્શન થયું, ખરેખર તો એમ કહું કે આ કાર્યક્રમને કેવો છે તો ખરું જ પણ કેવો હોવો જોઈએ એ દિશામાં પણ અમને ઘણું બધું આયોજન કરવાનો એક આપણને સ્કોપ મળ્યો. મારે જો તમને બંનેને એક વાત કહેવી હોય, તમને આ શો ગમે છે, તમે એને એન્જોય કરો છો, તો વી આર વેરી હેપી, પણ મને એક વસ્તુ એવી કહો કે આ કાર્યક્રમમાં એવું શું અમે લાવી શકીએ કે જેનાથી તમને અને કદાચ તમારા જેવા મિત્રો છે જેને કાર્યક્રમ જોવાની ઓર મજા આવે. હિમાંશુભાઈ, હું CNBCના પ્લેટફોર્મ ઉપર બેઠો છું એટલા માટે નથી કહેતો, પણ હું ખરેખર એવું કહેવા માગું છું કે આ પ્રોગ્રામમાં હું એવું એક પણ સજેશન આપી શકું એવું નથી કે જેનાથી આ પ્રોગ્રામ ઇમ્પ્રૂવ થઈ શકે. કારણ કે આ પ્રોગ્રામ ઓલરેડી એટલો સારો છે કે જેટલો કોઈ પણ પ્રોગ્રામ સારો હોઈ શકે.
એટલે એવું નથી કે ખાલી હું આ ટેક્સ પ્લાનિંગ ભારતના ફર્સ્ટ ટેક્સ પ્લાનિંગ ચેમ્પિયન છો, ફર્સ્ટ ટેક્સ પ્લાનિંગ રનર અપ છે. આઈ થિંક યુ નો વી હેવ ક્રિએટેડ હિસ્ટ્રી ફોર યુ. યસ, એટલે યુ હેવ ટુ બી ઓફકોર્સ અ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ CNBC બજાર એન્ડ ટેક્સ પ્લાનિંગ ફોર મુકેશ પટેલ ઓલ્સો. પણ ફીલ ફ્રી, તમને એમ લાગતું હોય કે બાય ધ વે તમારા મિત્રોએ અને તમારા બીજા યુ નો સર્કલના એક્વેન્ટન્સીસે આ કાર્યક્રમ જોઈને પર્ટિક્યુલરલી ચેમ્પિયનશિપ, એના વિશે એમનો પ્રતિસાદ શું હતો? બધા મારા મિત્રો સર્કલમાં બધાએ, ઘણા બધાએ પ્રોગ્રામ જોયો છે, બધાને ખૂબ જ પ્રોગ્રામ ગમ્યો છે. અને વધારામાં મને એ આનંદ થાય છે કે ઘણા લોકો મને રસ્તામાં મળે, એટલે કદાચ એને મને મેસેજ કરીને ન કીધું હોય, પણ અત્યારે એ લોકો મને એમ કહે છે કે હિમાંશુભાઈ તમને આ ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ પ્રોગ્રામમાં જોયા હતા અને પ્રોગ્રામમાં ખૂબ જ મજા આવી. અને મને એવા પણ લોકો મળે કે જે લોકો ઓલરેડી પ્રોગ્રામ જોવે છે, અને અમુક એ લોકો એવા છે કે જે મારો પ્રોગ્રામ જોયો ત્યારથી એ લોકોએ નક્કી કરી લીધું કે હવે મારાથી આ પ્રોગ્રામ દર અઠવાડિયે જોવો છે. વાહ, ક્યા વાત છે. એટલે પણ વોટ અબાઉટ પ્રોફેશનલ્સ, તમારા CA મિત્રો, કન્સલ્ટન્ટ મિત્રો, એ પણ આ કાર્યક્રમો જોવે છે? હા, એટલે મારા CA મિત્રો, કન્સલ્ટન્ટ, પ્રોફેશનલ્સ, એ બધા લોકો આ કાર્યક્રમ જોવે છે. મારા ઘણા બધા પ્રોફેશનલ મિત્રોએ પણ મને એમ કીધું છે કે આ પ્રોગ્રામમાંથી ઘણું બધું ઇન્સ્પિરેશન લેવા જેવું છે. ચાલો, બહુ સરસ. વોટ અબાઉટ યુ કર્ણદેવ? આ પ્રોગ્રામ જોયા પછી ઘણા ટેક્સ પ્રેક્ટિશનર્સ જે છે એ પણ આપણી પાસેથી ઘણું શીખે છે, કારણ કે આપની જે સમજાવવાની પદ્ધતિ, એ તો મેં કીધું કે જે તમે બહુ સરળ ભાષામાં સમજાવો છો, સાથે સાથે આપ સેક્શન જે છે એને એકદમ, જેમ હિમાંશુભાઈ કીધું કે કોઈ પણ તમારી જે સેક્શનની જે હોય એ માહિતી બાકી નથી રાખતા, આપ એકદમ ડિટેલમાં સબ્જેક્ટને ક્લિયર સમજાવો છો. પણ આખા કાર્યક્રમની સફળતાનું જો રહસ્ય મારે પડદો ઉઠાવવો હોય તો એમ કહીશ કે ઓનલી ગુજુસ કુડ હેવ ડન ઇટ. યસ સર. માત્ર ને માત્ર ગુજરાતીઓ, કારણ કે જેમ CNBC બજાર કહે છે કે CNBC બજાર એ બિઝનેસની માતૃભાષા છે. એ બિઝનેસની માતૃભાષા નહીં, હું તો કહીશ કે ટેક્સની પણ એટલી જ માતૃભાષા છે. કારણ કે હું આપને કહી શકું, તમે મારા પુસ્તકોની, મારા લેખોની બધાની વાત કરી, ગુજરાતી સિવાય, ઇંગ્લિશમાં તો સ્વાભાવિક છે, ગુજરાતી સિવાય ભારતની કોઈ ભાષામાં આટલા લેખો જે લખાયા છે કે વંચાયા છે એટલા નથી વંચાયા કે લખાયા. જે ગુજરાતીનું મારું પુસ્તક કે પુસ્તકો જે ઉમળકા ને ઉમંગથી ગુજરાતી જાણતા બધા છે, ગુજરાતમાં હોય, ગુજરાત બહાર હોય કે ભારત બહાર હોય, એ જે વાંચે છે અને એને માણે છે, તો આઈ થિંક આ કાર્યક્રમની સફળતાનો યશ જાનવીબેન આપણે આપણા ગૌરવવંતા ગુજરાતીઓને આપવો જોઈએ, અને એનું પ્રતિનિધિત્વ તમે કરો છો એ માટે તમારો પણ આપણે સૌનો આભાર માનો. સર, આ બાબતમાં હજી એક વસ્તુ ઉમેરવા માંગુ છું. બોલો. કે ટેક્સ પ્લાનિંગના બીજા પણ ચેનલોમાં શો આવતા હોય છે ગુજરાતી સિવાય પણ, પણ આપણા પ્રોગ્રામની સૌથી વધારે લાક્ષણિકતા એ છે કે આપણા પ્રોગ્રામમાં એક જ કન્સલ્ટન્ટ, એક જ એક્સપર્ટ છે, મુકેશભાઈ. એટલે એમને પહેલા શોથી માંડીને આ 200માં શો સુધી દરેક વસ્તુ ખબર છે કે એમને શું દર્શકોને પીરસવું છે, દર્શકોની શું જરૂરિયાત છે, દર્શકોને સ્પર્શતા કયા કયા પ્રશ્નો છે. એટલે પ્રોગ્રામની શરૂઆતમાં કોઈ પણ એક ટોપિકની ઇનડેપ્થ જણાવત, બાકી તો આપણે ન્યૂઝપેપર્સમાં અને બીજી ચેનલોમાં પ્રશ્નોના જવાબ તો જોઈએ જ છીએ, પણ પહેલાં કોઈ એક ટોપિક ઉપર ઘણું બધું જરૂરી કવર થઈ જાય, બધાને સમજાય એવી રીતે કવર થઈ જાય, અને પછી એ પ્રોગ્રામ ચાલે. એટલે આ પ્રોગ્રામ હું એમ કહું છું કે સુપર ડુપર યુઝફુલ છે બધા માટે. અને સરને કદાચ ખબર નહીં હોય કે એવા અનેક લોકો છે જેના હું સંપર્કમાં હવે આવ્યો આ પ્રોગ્રામ પછી, કે જે લોકો આ બધા પ્રોગ્રામ રેગ્યુલર જોવે છે, બધા જ એકાઉન્ટન્ટ્સ, કન્સલ્ટન્ટ્સ, એડવોકેટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ બધા જોતા હોય છે. બહુ આનંદની વાત છે જાનવી, તમને અને વિક્રમને પણ આ 200-201 એપિસોડ સુધી મને અને આપણા સૌને સાથ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. જી સર, થેન્ક યુ સો મચ આ કોમ્પ્લિમેન્ટ માટે. અને આ સાથે જ એક સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ આ રસપ્રદ ચર્ચાને વધારે આગળ વધારીશું. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ. અને હવે દર્શકોના સવાલો આપણે દર વખતે જેમ લેતા હોઈએ છીએ એવી રીતના, પણ આજે એક ટ્વિસ્ટ છે. આજે જે આપણા સાથે સ્ટુડિયોમાં અમારા દર્શકો જોડાયા છે, ખાસ હું એમને પૂછવા માંગીશ કે તમારા ક્વેશ્ચન્સ કયા કયા છે. સૌ પ્રથમ હિમાંશુભાઈ હું તમને પૂછીશ કે આપનો શું પ્રશ્ન છે? એટલે મારો એકચ્યુઅલી પ્રશ્ન એવો છે કે મારો પ્રશ્ન મારો નથી,
કારણ કે મેં તો આ પ્રોગ્રામ હું 200 વખતથી જોઉં છું, એટલે મારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે. પણ હવે જ્યારે મને રેકગ્નિશન મળ્યું છે ટેક્સ ચેમ્પિયનશીપનું, એટલે લોકો મને ઘણી બધી વાર પ્રશ્ન પૂછે છે કે હું મારા વાઇફને ગિફ્ટ આપું તો ચાલે, તો એનું શું છે ટેક્સ ઇમ્પ્લિકેશન, હું આને ઇન્ટરેસ્ટ ફ્રી લોન આપી શકું, હું કોઈને મારા ફેમિલી મેમ્બરને કે કોઈ મારા મિત્રને જો હું કોઈ પણ એક અમાઉન્ટ આપું તો શું મારે એનું ઇન્ટરેસ્ટ લેવું જ પડે, જો ઇન્ટરેસ્ટ ન લઉં તો ચાલે. આવી સમસ્યા ખાસ કરીને ક્લબિંગ અને ઇન્ટરેસ્ટને લગતી બધાના માઇન્ડમાં છે, અને ગિફ્ટને લગતી પણ આવી સમસ્યા છે. તો આ વસ્તુ અનેકવાર આપણે ચર્ચા થઈ છે, છતાં પણ એક વખત પ્રશ્નને આનો જવાબ, ઇટ ઇઝ જેને કહીએ ને કે એવરગ્રીન, સદાબહાર છે. જેમ પેલા જૂના ફિલ્મી ગીતો આપણે વારંવાર સાંભળવા ગમે, આ તમે જે પ્રશ્ન પૂછ્યો છે એનો પ્રશ્ન સાંભળવો અને એનો જવાબ આપવો વારંવાર મને ગમે છે. એનું કારણ એ છે, કારણ કે સૌથી વધારે ઉપયોગી છે. આજે દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે ટેક્સ પ્લાનિંગનો પાયો, એના માટેના બે સુવર્ણ નિયમો છે. એક, યુ સી, આપણે ત્યાં ગ્રેડેડ રેટ ઓફ ટેક્સ છે. જેમ અમુક દેશોની અંદર એક ફ્લેટ રેટ હોય કે તમારી જેટલી આવક હોય એના ઉપર ઝીરોથી માંડીને તમારે એક ફ્લેટ રેટ છે 20%. એક સમય હોંગકોંગમાં યુ હેડ 20% ફ્લેટ રેટ, ટકે શેર ભાજીને ટકે શેર ખાજા, ગમે તેટલી આવક હોય તો પણ 20% ટેક્સ ભરી દેવાનું. તો ત્યાં ટેક્સ પ્લાનિંગનું કોઈ મહત્ત્વ ન રહે. ટેક્સ પ્લાનિંગનું મહત્ત્વ એટલા માટે છે કે આપણે ત્યાં વી હેવ ગ્રેડેડ રેટ્સ. 2.5 લાખની કરમુક્તિ, ત્યાર પછી 5% દર, 20% દર. પહેલાં 10 હતા, 10, 20 ને 30, હવે 5, 20 ને 30. કરમુક્તિઓ, કપાતો, આ બધાનો તમે લાભ અને આયોજન કરો. અને સાથે સાથે અમેરિકા જેવું નથી કે ઇટ્સ લાઈક અ સિંગલ જોઈન્ટ રિટર્ન, કે ત્યાં આગળ HUF નામનું કોઈ પ્રાણી નથી. અહીં તો હસબન્ડ અને વાઇફ હોય, હસબન્ડ જ કમાતો હોય, પણ વાઇફનું પણ એ ઇન્કમટેક્સનું પ્લાનિંગ કરીને ફાઇલ ઊભી કરી શકે, એનું એક હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી બનાવી શકે, એનાથી આગળ જવું હોય તો ટ્રસ્ટ કરી શકે. એટલે આ બધાને કારણે, પણ સાથે સાથે ક્લબિંગની જોગવાઈઓ પણ છે કે તમે ગિફ્ટ આપો તમારા પત્નીને કે તમારા HUFને તો એની આવક તમારામાં ઉમેરાય. માટે આપણે દર્શક મિત્રોને કહીએ છીએ કે ભાઈ, ટેક્સ પ્લાનિંગના આ પાયાના નિયમો તમે સમજો. કાયદો એમ કહે છે કે ગિફ્ટ આપો તો ક્લબિંગ થાય, પરંતુ જો તમારી જ પોતાની મૂડી છે તો તમારી મૂડીનો વ્યવહાર તમારે શું કરવો એ તમારો હક છે. હું આજે મારી મૂડી, હું જો કોઈને બીજાને વ્યાજ ચૂકવતો ન હોઉં, મારી પોતાની જ મૂડી છે, તો એ મૂડી હું મારા પત્ની કે મારા HUFને વગર વ્યાજે આપું તો કોઈ સમસ્યા નથી. એટલે હું 30% બ્રેકેટમાં હોઉં અને મારા પત્ની 5% બ્રેકેટમાં હોય, તો જે 5 લાખની આવક છે એ 5 લાખની આવક એમના કેસમાં 5%એ માત્ર 25,000નો ટેક્સ થાય, અને અન્યથા મારે એ 5 લાખ ઉપર 30%નો 1.5 લાખનો ટેક્સ ભરવો પડે. એટલે ધીઝ આર સિમ્પલ થિંગ્સ. આ કાર્યક્રમ થકી આપણે આપણા દર્શક મિત્રોને ટેક્સ પ્લાનિંગ, તમે કર્ણદેવ કહ્યું એમ, એના વિશે સેન્સિટાઇઝ કરીને, અને હિમાંશુભાઈ હવે તો તમે બધા બ્રાન્ડ એમ્બેસેડર્સ પણ છો આ કાર્યક્રમના, એટલે મુકેશ પટેલ કદાચ બધે ન જઈ શકે, પણ એની એડવાઇસ અને CNBC બજારના કાર્યક્રમની એડવાઇસ ટેક્સ પ્લાનિંગની તમે ફરતી રાખો, મશાલ જલાવતા રહો. ચોક્કસ સાહેબ. જી સર, તો નેક્સ્ટ ક્વેશ્ચન હું અમને કર્ણદેવભાઈને પૂછવા માંગીશ. સર, આ એક ખૂબ જ રસપ્રદ પ્રશ્ન હિમાંશુભાઈએ કર્યો છે, અને આ બધા પ્રશ્નમાંથી મને બીજો એક પ્રશ્ન ઊભો થાય છે. સર, હવે આમાં કેવું છે ને કે જે આપણે ઇન્ટરેસ્ટ ફ્રી લોન આપણે આપીએ, હવે મારી વાઈફ છે એનું બર્થડે 11 ડિસેમ્બરે ગયો, હવે એની બર્થડે પર હું એને લોન આપું તો કદાચ મને રાત્રે જમવાનું પણ પ્રોપર ના થાય. એટલે તમારા વાઈફ ગિફ્ટ જ માંગે, એટલે એમને ગિફ્ટ જ આપવી પડે છે. હવે સર, એવું કોઈ પ્રબંધન ખરું કે મારે એને ગિફ્ટ જ આપ્યું અને છતાં પણ હું ટેક્સ થી બચી શકું? એ વાત છે, આ ગુજરાતી ને ક્યાંક ને ક્યાંક તો એનો કિમિયો ચાવી રસ્તો કાઢવા જોઈએ. ચોક્કસ આમાં કર્ણદેવ એવું કરી શકો તમે, ક્લબિંગની જયારે આપણે વાત કરીએ, ઇનફેક્ટ હવે ઓવર ડ્યુ છે એટલે એકાદ વાર ક્લબિંગના પ્રોવિઝન્સ નો એક ઇન્ટ્રિકેટ એપિસોડ આપણે કરીશું, એમાં બીજી ઘણી ઝીણઝીણી વાતો કરીશું. પણ આજે જે તમે પ્રશ્ન ઉભો કર્યો છે, હવે આજે દાખલા તરીકે તમારે તમારા પત્ની
બક્ષીસ જ માગે છે અને એને રાજી કરવા છે. તો ક્લબિંગ ક્યારે થાય, ટેક્સ ક્યારે લાગે, કે જો કરપાત્ર આવક ઊભી થાય તો એનું ક્લબિંગ ઉપર ટેક્સ ભરવો પડે. પણ તમે તમારા પત્નીને જે બક્ષીસ આપો એ બક્ષીસ એવી હોય કે જે બક્ષીસની આવક જ કરમુક્ત છે. આજે પીપીએફ શા માટે આટલું પ્રચલિત બન્યું છે? કારણ કે પીપીએફની જે આવક છે એ કરમુક્ત છે. એટલે તમારા બાળકોના કેસમાં ક્લબિંગનું પ્રોવિઝન છે, પણ એ ક્લબિંગનું પ્રોવિઝન ગુઠ્ઠું થઈ જાય છે. કારણ કે ટેક્સ લાગે નહીં કરમુક્ત આવક પર, શું ક્લબિંગને શું ટેક્સ? મારા હાથમાં કરમુક્ત અને બાળકના હાથમાં કરમુક્ત. એવી રીતે તમારા પત્નીના નામે તમે પીપીએફનું ખાતું ખોલો, અથવા તો એને ટેક્સ ફ્રી બોન્ડ, આજે તો એ મળતા નથી પ્રાઇમરી, પણ સેકન્ડરી માર્કેટમાંથી લઈને તમે એને આપો તો એ પણ. એટલે આ એક નિયમ તમે રાખી શકો કે ગીવ ગિફ્ટ ઓફ અ પ્રોપર્ટી જેની ઇન્કમ એક્ઝમ્પ્ટ હોય તો ક્લબિંગ પ્રોવિઝનથી પછી ગભરાવવાની જરૂર નથી. સમય ક્લબિંગ પ્રોવિઝન અલગ તો મારો એક બીજો પણ પ્રશ્ન છે જેની ખૂબ જ ઓછી ચર્ચા થઈ છે. કદાચ આપણી પુસ્તકમાં આપણે લખેલું છે કે મને, હું કોઈને ગિફ્ટ આપું, મારા વાઈફને કે ડોટર ઇન લોને આપું જો ગિફ્ટ, અને એ ગિફ્ટથી એ કોઈ કેપિટલ અસેટ ખરીદે, જમીન કે મકાન, તો એની ઉપર થતો કેપિટલ ગેઇન છે, એની શું ટેક્સેબિલિટી છે? હવે તમે જે ક્લબિંગની વાત કરી ને હિમાંશુભાઈ, એમાં આ એક નિયમ મેં કહ્યું કર્ણદેવને ખ્યાલમાં રાખવાનો છે. બીજો નિયમ આપે એ ખ્યાલમાં રાખવાનો છે કે હું મારા પત્નીને, માની લો કે કોઈ ગિફ્ટ આપું છું, તો એ ગિફ્ટની પ્રોપર્ટીને એ વેચાણ કરે તો એમાંથી જે મૂડી નફો ઉદ્ભવે એ મૂડી નફો પણ મારામાં ક્લબિંગને પાત્ર થાય. પણ સાથે સાથે તમારે એ પણ ખ્યાલમાં રાખવાનું છે કે ક્લબિંગ ઓફ ઇન્કમ છે ધી ઇન્કમ અરાઇઝિંગ ફ્રોમ ધ ગિફ્ટેડ પ્રોપર્ટી. એટલે ઘણીવાર એવું બને કે એક સેજ ટ્વિસ્ટ સાથે વાત કરું કર્ણદેવ, કે તમારા પત્ની કે નહીં મને ટેક્સ ફ્રી ઇન્કમ નહીં, મને તો 12% વાળી કોઈ આપો. ઓકે, નો પ્રોબ્લેમ, 12% વાળી આપો. એમાં પણ પ્લાનિંગ એ થાય કે આજે માની લો કે તમે તમારા પત્નીને 10 લાખ રૂપિયાની બક્ષીસ આપો છો, કોઈ ખાનગી પેઢીમાં 12% વ્યાજે તમે મૂકો છો, 1,20,000 મળે છે, તો 1,20,000 જે છે એ તમારામાં ઉમેરાશે, દર વર્ષે ઉમેરાશે. પણ તમે સમજો છો કે 10 લાખ ઉપર 1,20,000 થાય એટલે બીજે વર્ષે શેના ઉપર વ્યાજ મળે તમને? 11,20 ઉપર મળે, અને ત્રીજે વર્ષે વ્યાજના વ્યાજ સાથે મળે. તો કોર્ટોએ બહુ સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે ક્લબિંગ કેન બી ઓનલી ઇન રિસ્પેક્ટ ઓફ ધી ઇન્કમ અરાઇઝિંગ આઉટ ઓફ ધી ગિફ્ટેડ પ્રોપર્ટી. એટલે ઇન્કમની ઇન્કમ, ઓકે, એટલે કે વ્યાજનું વ્યાજ હોય તો એના ઉપર ક્લબિંગ લાગતું નથી. આ પણ તમે ખાસ ખ્યાલમાં રાખી શકો. આ ઉપરાંત ક્લબિંગના જ સંદર્ભમાં જો વાત કરીએ તો એક બીજો નિયમ પણ કર્ણદેવ તમે ખ્યાલમાં રાખી શકો કે તમે એવી પ્રોપર્ટી ગિફ્ટ કરો કે જેનું ગ્રોથ થતું હોય, એટલે ઇન્કમ ના આવે, તમારી મૂડીની વૃદ્ધિ થાય. તમે મ્યુચ્યુઅલ ફંડમાં છો ને, 2 પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ હોય છે, ડિવિડન્ડવાળા અને ગ્રોથવાળા. ડિવિડન્ડવાળા ફંડ હશે તો એની આવક જે છે એ ક્લબ થશે, પણ ગ્રોથના મ્યુચ્યુઅલ ફંડ હશે તો ઓબ્વિયસલી ધેર વિલ બી નો ક્વેશ્ચન ઓફ એની ક્લબિંગ. એટલા માટે કે પછી જ્યારે તમે વેચાણ કરો ત્યારે માત્ર કેપિટલ ગેઇન ઉપર ટેક્સ ભરવાનો, અને કેપિટલ ગેઇનના ટેક્સના સંદર્ભમાં તો કેપિટલ ગેઇન ટેક્સના પ્લાનિંગ પણ અનેક થઈ શકે, અને તે સિવાય ટેક્સ પણ ભરવાનો આવે તો એનો ટેક્સનો જે રેટ છે, દાખલા તરીકે ઇક્વિટીના ફંડ્સ હોય તો ઇટ ઇઝ ઓનલી 10%. સર, હવે આમાં એક મને બીજો પ્રશ્ન થાય છે, જેમ આ વર્ષથી જે LTCG એટલે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે 10% ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો છે, બીજા દેશોમાં શાયદ એ 20% સુધીનો પણ ટેક્સ છે, તો ભવિષ્યમાં આપણે ત્યાં પણ LTCG વધીને 20% જેવું થઈ શકે ખરો? પહેલો પ્રશ્ન. અને બીજો કે આપણે આવા ખરાબ વિચારો મનમાં શું કરવા લાવો છો? અને સર બીજો પ્રશ્ન મારો એ છે કે એવું કોઈ પ્લાનિંગ કરી શકાય કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન એટલે ઇક્વિટીનું મારું ઇન્વેસ્ટમેન્ટ પણ થાય અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન પણ મારું એક્ઝેમ્પ્ટ થઈ શકે? જો એક વસ્તુ સમજો, સૌથી પહેલાં તો મેં કહ્યું એ પ્રમાણે સામાન્ય રીતે વિશ્વની મોટા ભાગની અર્થવ્યવસ્થાઓમાં, આજે અમેરિકામાં પણ જ્યાં લોંગ ટર્મ ગેઇન્સ છે ત્યાં 15% ટેક્સ,
આપણે ત્યાં આપ જાણો છો એમ 20% છે ઇન કેસ ઓફ પ્રોપર્ટી એટસેટ્રા, ત્યાં ઇન્ડેક્સેશનનો લાભ મળે છે. જ્યાં ઇન્ડેક્સેશનનો લાભ નથી ત્યાં 10% મળે છે. 10%ના 20% થાય એવી ચિંતા કરવાની જરૂર નથી. જો બધા કરદાતાઓ નિયમિત રીતે ને પ્રામાણિક રીતે પોતાની ટેક્સની જવાબદારી અદા કરતા રહે અને સરકારની તિજોરી ટેક્સથી છલોછલ રહે તો સરકારે કોઈ ખોટા ટેક્સ લાદવાની કે વધારવાની જરૂર પડે નહીં. સો ડોન્ટ વરી અબાઉટ ધેટ. પણ તમે જે બીજી વાત કહી, હંમેશા યુ હેવ ટુ કીપ ધીસ ઇન માઇન્ડ કે તમે જે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ અને તમે એની જે સિક્યોરિટી છે, આ બંનેનું બેલેન્સ તમારે કરવું પડે. ઘણીવાર આજે જ્યારે તમે ઇક્વિટીમાં, મ્યુચ્યુઅલ ફંડ્સમાં એ બધામાં કરો તો એમાં કોઈ ડેફિનેટ રિટર્ન નથી હોતું. પણ એટ ધ સેમ ટાઈમ જ્યારે રિટર્ન જો ઇફ એવરીથિંગ ઇઝ ફેવરેબલ તો તમને સામાન્ય જે વ્યાજના વળતર કરતાં ઘણું વધારે વળતર મળે. મને ઘણીવાર લોકો પૂછે કે મુકેશભાઈ પીપીએફ કરવું કે ELSS કરવું, ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ કરવું. હું કહું કે બંનેનું પોતપોતાનું મહત્વ છે. જો તમારે સ્ટેડી સિક્યોર્ડ ટેક્સ ફ્રી ઇન્ટરેસ્ટ વિથ ટેક્સ બેનિફિટ્સ એન્ડ સેવિંગ્સ જોઈતા હોય તો પીપીએફ ઇઝ અ વેરી ગુડ ઇન્વેસ્ટમેન્ટ. 8% ગેરંટીડ. માર્કેટ ગમે તેટલું ખરાબ હોય પીપીએફ તમને 8% આપશે. પણ માત્ર પીપીએફમાં જ આખું કુટુંબ ન રોકાણ કરે. તમે એક એન્ટિટીમાં પીપીએફમાં કરતા હો તો બીજામાં ELSS ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમનો પણ વિચાર કરી શકો. અને જો થોડીક ધીરજ હોય, જો થોડુંક તમે સમય સૂઝ અને ટાઈમિંગનું આયોજન કર્યું હોય તો ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ અને એમાં પણ SIP નો તમે આજે 1.5 લાખનું રોકાણ કરવું છે તો 12 હપ્તામાં 12,500 દર મહિને કરી 1.5 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટમાં યુ કેન ગો હેડ ડુ ઇટ અને ઇટ વિલ બી અ વિન વિન સિચ્યુએશન. આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.